હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ પૂરવાનીલ એજ્યુકેશન દોસ્તો આજે આપણે એક અદ્ભુત કવિતા ભણવાની છે કવિતા તમારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કવિતાનું શીર્ષક છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ બાય રુડિયાર્ડ કિપલિંગ દોસ્તો ધોરણ અગિયાર અંગ્રેજી દ્વિતીય ભાષા ગુજરાત બોર્ડની આ અદ્ભુત કવિતા છે આ કવિતા જે છે એ મને એટલે વધારે ગમે છે કે આ યંત્રોનું રહસ્ય તો ઉજાગર કરે જ છે સાથે સાથે યંત્રોની વેદનાને પણ અહીંયા રજૂ કરવામાં આવી છે જો યંત્રો બોલતા હોત તો એ મનુષ્યને કેવી રજૂઆત કરત એની આ સંક્ષિપ્તમાં વાત કરે છે કવિતામાં જો આ રહસ્યમય અથવા તો જે યંત્રોનું રહસ્ય જે છે એ નામક શીર્ષક ધરાવતી આ કાવ્ય જે છે એ એક પ્રકારે આમ તો યંત્રોનું સંક્ષિપ્ત આત્મકથા સ્વરૂપ કહી શકાય આ કાવ્યમાં કવિય યંત્રોના જન્મથી માંડી માનવોની ભિન્ન ભિન્ન જરૂરિયાતો સંતોષવા તેમની વિવિધતા તેમજ યંત્રોની પોતાની જરૂરિયાતો માનવો માટે સતત કામ કરતા રહેવાની તેમની પ્રતિબદ્ધતા વગેરે વ્યક્ત થયા છે લેખકે યંત્રોના વિવિધ કાર્યો પણ યથોચિત સંક્ષિપ્તમાં રજૂ કર્યા છે આ કવિતાના માધ્યમથી આ ઉપરાંત લેખકે યંત્રો પાસે એ પણ કબૂલાત કરાવી છે કે અમે લાગણી વિહીન છીએ આવું યંત્રો બોલે છે અમારો પોતાનો કાયદો પણ છે જો અમારી સાથે કામ પાડવામાં જરા પણ ભૂલચૂક કરશો મતલબ કે અમારી સાથે કામ કરતી વેળાએ થોડી પણ ગફલતમાં રહેશો તો અમે કોઈ કાળે તમને માફ નહીં કરીએ અંતે યંત્રોએ એ પણ કબૂલ્યું છે કે અમે પૃથ્વી પર સર્વશક્તિમાન હોવા છતાં પણ છેવટે તો માનવ મગજના જ બાળકો છીએ ને મતલબ કે મનુષ્યની જ પેદાશ છીએ ખૂબ સરસ માની આ કવિતા છે આઈ એમ શ્યોર કે તમને કવિતા ખૂબ સરળતાથી સમજાઈ જશે અને મજા આવશે કવિતા તો ચાલો આપણે આ કવિતાને સમજવા તરફ આગળ વધીએ વિથ ધ ફર્સ્ટ લાઇન ઓફ ધીસ પોએમ બાય પોરિંગ તો ચાલો શરૂ કરીએ કવિતાને દોસ્તો રીડ ત્રણ આમ તો કવિતા છે અને શીર્ષક છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ એટલે કે યંત્રોનું રહસ્ય

અમારું ઘડતર કરાયું અને અમને હથોડા વડે ટીપવામાં આવ્યા હતા એન્ડ એન્ડ ગોક ટુ ફિટ સાનુકૂળ બનાવવા માટે અમને કાપવામાં આવ્યા ઘસીને ધારધાર અને ચમકતા બનાવવામાં આવ્યા અમારા પર ઓઝાર કામ કરવામાં આવ્યું અને અમારા વિવિધ અંગોને જોડવામાં આવ્યા સમવોટર કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક અમે આ ઉપરાંત થોડા પ્રમાણમાં પાણી કોલસો અને તેલ આટલું જ અમે તમારી પાસે માંગીએ છીએ આથી વિશેષ અમે શું માંગીએ છીએ એન્ડ અ થાઉઝન્ડ ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે અને અમને કાર્યવંત થવા માટે જોઈએ ઇંચના હજારમાં ભાગ જેટલી મોકળાશ થોડોક જ સમય અમારે જોઈએ એન્ડ નાવ ઇફ યુ વિલ સેટસ ટુ અવર અવર વર્ક ઓર ટાસ્ક એટલે કે આ અમે તમારી પાસે માંગીએ છીએ શું પાણી કોલસો ને તેલ અને એમાં પાછું કાર્ય કાર્યાન્વિત થવા માટે તો બે સેકન્ડ કે અમુક સેકન્ડનો હજારમો ભાગ અને પેલું કહેવાય ને કે આપણે સ્વિચ શરૂ કરી અને પંખો ચાલુ એમ એટલી જ ક્ષણમાં આટલી જ સેકન્ડમાં અમારે કામે લાગી જવાનું અમારી આટલી જરૂરિયાત પૂરી પાડીને હવે તમે અમને કામે લગાડી દો મતલબ કે હવે અમને સેટ કરો ટુ ફિનિશ અવર ટાસ્ક વી વિલ સર્વ યુ ફોર એન્ડ ટ્વેન્ટી આર્સ અ ડે અમે દિવસના ચોવીસે કલાક તમારી તહેનાતમાં રહીશું તમારું કામ કરીશું વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ ખૂબ સરસ વાત કરે છે દોસ્તો શું કહે છે કે અમે ખેંચીએ ઘસડીએ ઠેલીએ વળી ઉઠાવીએ અને ચલાવી પણ શકીએ દે કેન ડુ ઓલ ધીસ થિંગ વી કેન પ્રિન્ટ એન્ડ બ્લો એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ અહીંયા બહુ સરસ વાત કરી છે દોસ્તો આ જે પર્ટિક્યુલર લાઈન છે એમાં શું કે છે કે અમે શું કરી શકીએ છીએ અમે વી કેન પ્રિન્ટ એટલે કે અમે છાપીએ અને ખેડીએ વળી વણીએ તેમજ ઉષ્મા અને પ્રકાશ પણ આપીએ મતલબ આ બધા જ પ્રકારના કામ યંત્રો પાસે આપણે કરાવતા હોઈએ છીએ વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય અમે દોડી શકીએ શું કે છે કે અમે દોડીએ અને હરીફાઈ કરીએ વળી તરીએ પણ ખરા ઉડીએ અને ડૂબકી પણ મારી શકીએ આ બધું જ કામ અમે કરી શકીએ છીએ વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઈટ તદઉપરાંત અમે શું કરી શકીએ છીએ કે અમે જોઈએ તો સાંભળી શકીએ છીએ ગણી શકીએ છીએ વાંચી અને લખી પણ શકીએ છીએ બટ રીમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ બટ રિમેમ્બર પ્લીઝ તમને વિનંતી કરે છે રિક્વેસ્ટ કરે છે શું કહે છે તમને કે પરંતુ મહેરબાની કરીને યાદ રાખજો શું યાદ રાખજો પણ જેના થકી અમારું અસ્તિત્વ ટકેલું છે એ કાનૂન કૃપા કરીને યાદ રાખજો મતલબ કે જે રૂલ્સ અથવા તો જે નિયમ માનો કે પંખો છે દોસ્તો તો એ એનું કાર્ય કરે છે પંખો ગતિમાન હોય તો તમે વચ્ચે હાથ ન નાખી શકો તમને વાગી જાય નુકસાન થાય એટલે કે છે કે બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ વી આર નોટ બિલ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ જોયું દોસ્તો શું વાત કરી છે ને કે અમે અમારું અસ્તિત્વ જે ટકાવી રાખ્યું છે જે નિયમોને અમે આધીન છીએ એ બધું તો અમે કરીએ જ છીએ પરંતુ અમને અનિષ્ટને સમજી શકીએ તેવી રીતે અમારું નિર્માણ કરવામાં આવ્યું નથી વી આર નોટ બિલ્ટ એટલે કે અમારું એવી રીતે સર્જન કરવામાં નથી આવ્યું વી કેન ધ લવ નોર પીટી નોર ફર્ગીવ એ ઉપરાંત શું કહે છે કે આ અમારું નિર્માણ આવું તો થયું તો નથી જ મતલબ કે અમને કોઈ અનિષ્ટ વસ્તુ થાય તો સમજાતી તો નથી જ એ ઉપરાંત અમે પ્રેમ કે અનુકંપા નથી દાખવી શકતા અમે ક્ષમા બક્ષી શકતા નથી અમે તમને માફ કરી શકતા નથી અને ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય મતલબ કે જો તમે અમારી સાથે કાર્ય કરતી વેળાએ થોડા પણ ગફલતમાં રહેશો તો તમારું મૃત્યુ નક્કી જ છે અહીંયા તમને આગળ શું કીધું એમણે કે સમજવા માટે અમારી પાસે દિમાગ કે સંવેદનશીલ હૃદય તો ધરાવતા જ નથી અમે પણ હા તમને ચોક્કસ એટલી વોર્નિંગ આપીએ છીએ કે અમને જે નિયમ આપવામાં આવ્યા છે જે નિયમથી અમારું ઘડતર થયું છે અમે એ નિયમ પ્રમાણે કાર્ય કરીએ છીએ અને જો એ કાર્યની અંદર તમે બાધારૂપ બનશો અથવા તો અમારી સાથે કાર્ય કરતી સમયે તમે થોડી પણ કફલતમાં રહેશો તો ડેફિનેટલી તમારું મૃત્યુ નિશ્ચિત છે માત્ર એટલે જ દોસ્તો કહેવાય છે ને કે જ્યારે પણ તમે કોઈ મશીન સાથે કામ કરતા હોવ છો ત્યારે તમારે બધા જ નિયમોનું પાલન કરવું પડે છે સેફ્ટી ફર્સ્ટ પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર જોઈએ આગળ શું કહેવા માંગે છે દો Our અવર સ્મોક the heavens ધ your ફ્રોમ યોર આઈઝ અમારો ધુમાડો સ્વર્ગને તમારી દ્રષ્ટિથી અગોચર કરી શકે છે ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ shine again. અમારો જે ધુમાડો છે એ ધુમાડો તમારી દ્રષ્ટિને અગોચર તો કરે જ છે એટલે કે સ્વર્ગ તમને દેખાતું ઝાકું થઈ જાય છે કે દૂર થઈ જાય છે પરંતુ એ ધુમાડો ગાયબ થઈ જશે અને સ્વર્ગના તારા री पाचा चमक से स्टार्स विल शाइन अगेन बिकॉज फॉर ऑल अवर पावर एंड वेट एंड साइज कारण के गम्मे शक्ति शक्तिशाली हो वजन में कद धरावता होता छे शू वॉट आर वी वी आर नथिंग मोर देन द चिल्ड्रन आर द चिल्ड्रन ऑफ योर ब्रेन वी आर नथिंग मोर देन चिल्ड्रन ऑफ योर ब्रेन एट्ब शू कहें कि तमाम બાબતોમાં અમે શ્રેષ્ઠ હોઈ શકીએ બધી જ રીતે સાચી વાત તમારી પણ અંતે તો અમે છીએ શું કે તમારા ભેજાના એટલે કે તમારા મગજના તમારા દિમાગની ઉપજ છીએ અમે તમારા સંતાન સમ છીએ અમારી કોઈ જ હેસિયત નથી મિત્રો એટલે અહીંયા એવું કહેવા માગે છે કે તમે યંત્રો જે છે એને આપણે યુઝ કરીએ એટલે કે ઉપયોગમાં લઈએ તો યંત્રો જે છે એ આપણા ઉપયોગ માટે છે આપણી યંત્રો માટે નથી યાદ રાખજો યંત્રોનું નિર્માણ આપણે કરીએ છીએ આપણે એ મશીનના ગુલામ નથી બનવાનું ખૂબ સરસ મજાની વાત કરી છે ધ સિક્રેટ ઓફ ધ મશીન નામક આ જે કાવ્ય છે એમાં બાય રૂડિયાળ કિપ્લિંગ આઈ એમ શ્યોર કે તમને ખૂબ મજા પાડી હશે સ્ટીલ ઇફ યુ હેવ એની ક્વેરી ઓર ડાઉટ રિગાર્ડિંગ ધીસ પોયમ યુ કેન ઓલવેઝ આસ્ક મી વિથ ધ હેલ્પ ઓફ કમેન્ટ બોક્સ આઇ ટાઈમ આઈ લેવલ બેસ્ટ ટુ આન્સર ઓન ટાઈમ થેન્ક યુ સો મચ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધી એક્ઝામ્સ